કેમ છો બધા? આશા રાખું છું આપ બધા જ મજામાં હશો. બાળકો, ગયા લેક્ચરમાં આપણે પ્રતિકારકતા વિશે ચર્ચા કરી ચૂક્યા. પ્રતિકારકતાના બે પ્રકાર વિશે વાત કરી, એક જન્મજાત પ્રતિકારકતા અને બીજું ઉપાર્જિત પ્રતિકારકતા. બરાબર છે? ઓકે બાળકો, હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. ધેટ મીન્સ એક્ટિવ એન્ડ પેસિવ ઇમ્યુનિટી. કોને કહેવાય સક્રિય પ્રતિકારકતા અને કોને કહેવાય નિષ્ક્રિય પ્રતિકારકતા? તો શરૂ કરીએ આપણો લેક્ચર. બાળકો, ભૂલી જાઓ એવરી વેરી બાયોલોજી. તો આપણે બાળકો આજે ચર્ચા કરીએ છીએ સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વિશે ચર્ચા કરીએ તો તમને ખ્યાલ છે આપણે જ્યારે પેલી ઉપાર્જિત પ્રતિકારકતા વિશે ચર્ચા કરતા હતા ત્યારે એન્ટીબોડી વિશે વાત આવી હતી. 4-5 પ્રકારના એન્ટીબોડી ગામડે એવું એક સૂત્ર સરસ મજાનું આપ્યું હતું આપણે ફોર્મ્યુલા. અને આઈજી એમનો મતલબ થતો હતો બાળકો ઇમ્યુનો ગ્લોબ્યુલિન. ઓકે વેલ સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જ્યારે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતાની વાત આપણે આગળ વધારીએ ત્યારે શું છે એની વાત? કોઈ પણ પ્રકારનો રોગકારક ઘટક, ચાહે તે વાયરસ હોય, બેક્ટેરિયા હોય, ફૂગ હોય, પ્રજીવ હોય કે કૃમિ હોય, બરાબર, રોગકારક ઘટક જ્યારે આપણા શરીરમાં, આપણે એમના શું છીએ? યજમાન છીએ. આપણા શરીરની અંદર એન્ટર થાય અથવા તો આપણે યજમાન એવા એન્ટીજન કે જેને રોગકારક કહીએ છીએ, પેથોજન્સ કહીએ છીએ, રોગનો ફેલાવો કરતા ઘટકો, એમના સંપર્કમાં જ્યારે આવીએ, મતલબ કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિ આપણા શરીરની અંદર દાખલ થાય, બરાબર, ત્યારે આપણું શરીર એને લગતા ચોક્કસ એન્ટીજનની સામે આપણા શરીરનું રક્ષણ કરવા માટે ચોક્કસ પ્રકારના એન્ટીબોડીનું ઉત્પાદન કરે. એન્ટી શબ્દના વિરુદ્ધ એવો સૂચવે છે. વાયરસ હોય તો વાયરસના વિરુદ્ધ, યાદ છે ને, ઇન્ટરફેરોન નામનો સ્ત્રાવ વાયરસથી ચેપગ્રસ્ત કોષ કરે છે, બરાબર. એવી રીતે એન્ટી શબ્દ એનાથી વિરુદ્ધ સૂચવે છે. હવે બાળકો, આપણે રોજ બરોજ કેટલા બધા પ્રકારના ઘટકોની હાથે કેટલા બધા ઘટકોની સંપર્કમાં આવતા હશો કે જે રોગ ફેલાવવા માટે સક્ષમ છે. એવું એન્ટીજન જીવંત પણ હોઈ શકે, જેમ કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિ, અને મૃત પણ હોઈ શકે. ઘણા મરી ગયેલા સજીવો પણ ચેપ લગાવે છે અને અન્ય પ્રોટીન સ્વરૂપે પણ હોઈ શકે છે, જેને આપણે સક્રિય પ્રતિકારકતા કહેશું. મતલબ કે આપણું શરીર જેના સંપર્કમાં આવે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિ, અને સીધું જેની પ્રત્યે શું આપે? પ્રતિચાર આપે, પ્રતિક્રિયા આપે, એને કહેવાય સક્રિય પ્રતિકારકતા. ડાયરેક્ટ એટેક કર્યો શરીરે એની સામે. પણ સક્રિય પ્રતિકારકતા છે ને બાળકો, એ ધીમી હોય છે. ધીમી શા માટે? તમારા અને મારા શરીરને મારું અને આપણું શું છે એનો ખાસ ખ્યાલ છે, પણ બહારથી આવનાર ઘટક પાસે કયા પ્રકારનું વાયરસ છે, ડીએનએ છે, આરએનએ છે, શું છે એનો ખ્યાલ નથી. ટીબીના બેક્ટેરિયા આપણા શરીરના શ્વસનતંત્રમાં જાય તો ટીબીના બેક્ટેરિયામાં રહેલા ડીએનએ પરથી પ્રોટીન કેમ બનશે? આરએનએ અને પ્રોટીન એ આપણું શરીર જાણતું નથી. જેમ પ્રોટીન બનાવે અને પછી એની અસર થાય ત્યારે આપણું શરીર એની સામે શું આપે છે? પ્રતિકાર આપે છે. આમ જે કોઈ સજીવ યજમાનના સંપર્કમાં આવે એટલે યજમાન શરીર એની સામે પ્રતિકારકતા દર્શાવે, સિદ્ધિ એને
कहेवाय सक्रिय प्रतिकारकता। सक्रिय प्रतिकारकता छे ने बाळको ई धीमी होय छे, कारण के शरीर ने एनी स्मृति एनी याद शक्ति नथी। बराबर, जो शरीर ने याद होत के अगाउ मने डेंग्यू लागू पड़ेल हतो त्यारे मारा शरीरे कया प्रकारना एंटीबॉडी बनावेला हता, એટલે પ્રાથમિક રીતે લાગતી રચના સક્રિય પ્રતિકાર એ ધીમો હોય છે, અને પ્રતિકારકતા કે પ્રતિકાર આપવામાં વાર લાગે છે, સમય માંગી લે છે। હવે એની સમકક્ષમાં એક બીજી રચના, એટલે આપણે બે મુદ્દા લખી શકીએ કે સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને પ્રતિચાર આપવામાં વધુ સમય માંગી લે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ પોઈન્ટ આવે છે નિષ્ક્રિય પ્રતિકારકતા। નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે શું? જે વસ્તુ આપણા શરીરમાં છે જ નહીં એને દાખલ કરવામાં આવે, બરાબર છે। એનો મતલબ એમ થયો કે જ્યારે શરીર કોઈ આવા એન્ટીજનના સંપર્કમાં આવે, રોગકારકના સંપર્કમાં આવે, વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિ એમના સંપર્કમાં આવે, ત્યારે આપણું શરીર એની સામે એન્ટીબોડી ન બનાવે તો બજારની અંદરથી તૈયાર એન્ટીબોડી સીધા જ આપણા દાખલમાં ઇન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે। કેના દ્વારા? ઇન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે। આ છે નિષ્ક્રિય પ્રતિકારકતા। નિષ્ક્રિય પ્રતિકારકતા આપણા શરીરમાં જાય ત્યારે તાત્કાલિક પ્રતિકાર આપે। સક્રિય પ્રતિકારકતા ધીમી હોય, નિષ્ક્રિય પ્રતિકારકતા ઝડપી હોય। સક્રિય પ્રતિકારકતા પ્રતિકાર આપવા માટે સમય માંગી લે છે, નિષ્ક્રિય પ્રતિકારકતા સમય માંગતી નથી, કારણ કે જે રસી આપણે આપીએ છીએ એ રસીને પરફેક્ટ ખ્યાલ છે કે એને અંદર જઈને કેવા એન્ટીબોડી બનાવવાના છે, અથવા તૈયાર જ એન્ટીબોડી છે કે કેવા એન્ટીજન રોગકારકોનો નાશ કરવાનો છે। ધેટ્સ ઓલ, એક વસ્તુ ફાઇનલ થઈ। સક્રિય પ્રતિકારકતા છે એને તૈયાર થવું પડે શરીરમાં કે હવે કેવા એન્ટીબોડી બનાવશું। નિષ્ક્રિય પ્રતિકારકતા તો ખબર જ છે આપણા અંદર જઈ અને કોને એન્ટીજનનો નાશ કરવાનો છે, બરાબર। મતલબ કે એ જ ટ્યુબરક્યુલોસિસ બેસિલસ આપણા શરીરમાં એન્ટર થાય અને ટીબી માટેની હું કોઈ વેક્સિન એપ્લાય કરું મારા શરીરમાં, તો એ રસી અથવા તો રસીની અંદર વેક્સિનની અંદર હાજર રહેલા બેક્ટેરિયા જે છે, સોરી એન્ટીબોડી જે છે, એન્ટીબોડીને ખબર જ છે કે આપણે ટીબી બેક્ટેરિયાનો શું કરવાનો છે, અવરોધ તેનો નાશ, બરાબર, તો એની વૃદ્ધિ પામતી અટકાવવાનો છે, એટલે એ સીધા તાત્કાલિક પ્રતિકાર આપશે ટીબીના બેક્ટેરિયાને। બાળકો બે ત્રણ એક્ઝામ્પલ બહુ મસ્ત છે, મસ્ત છે। તમને ખ્યાલ છે કે કોઈ પણ બાળક જન્મે એટલે બાળક માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ માતાનું દૂધ, અને ડોક્ટર્સ પણ એવી સલાહ આપે છે કે જન્મ પછી 6 મહિના સુધી ફરજિયાતપણે માતાનું દૂધ દરેક બાળકને આપવું, જેથી કોઈ પણ બાળક કુપોષણથી ન પીડાય અને એક બાળક આગળ જઈ એક પરિપક્વ સદ્ધર વ્યક્તિમાં રૂપાંતરિત થાય। જો દેશનું યુવાધન સદ્ધર હશે તો એ જ દેશ હંમેશના માટે તરક્કી કરતો આગળ વધતો હશે, બરાબર। અને ઘણી વખત આપણે ન્યૂઝપેપરની અંદર કે ટીવીની અંદર જાહેરાત પણ સાંભળેલી છે કે ફરજિયાત પણે બાળકના જન્મ પછી માતાનું દૂધ આપીએ, તો જ્યારે બાળકનો જન્મ થાય ને બાળકો, ત્યારે માતાનું જે દૂધ છે એ દૂધ ત્રણ તબક્કો કહેવાય, એને કયો તબક્કો કહેવાય? લેક્ટેશન। દૂધનું સ્ત્રવણ શરૂ થાય માતાના સ્તન ગ્રંથિમાંથી અને લેક્ટેશનનો સમય શરૂ થાય, ત્યારે એ દિવસોમાં જે દૂધ આવે છે એ પીળાશ પડતું દૂધ હોય છે, માતાના સ્તન ગ્રંથિમાંથી પીળાશ પડતું પ્રવાહીયુક્ત દૂધ નીકળે છે। એ પીળાશ પડતું જે પ્રવાહી નીકળે છે એને આપણે પેલું કોલોસ્ટ્રમ કહીએ છીએ। શું કહીએ છીએ? કોલોસ્ટ્રમ। હવે જે માતાના સ્તન ગ્રંથિમાં બાળક પોતાના મુખ દ્વારા દૂધને શોષે છે, બરાબર, એ કોલોસ્ટ્રમ યુક્ત દૂધ બાળકના શરીરમાં જાય છે અને એમાંથી માતામાંથી બાળકને
સિદ્ધાજ એન્ટીબોડી મોસ્ટ આઈએમપી ટોપિક આપણો મોસ્ટ આઈએમપી ટોપિક માતાના દૂધમાં એન્ટીબોડી IgA હોય છે મોસ્ટ આઈએમપી એમસીક્યુ માં પૂછવાની શક્યતા 110% જેટલી નવસ્તન્ય એટલે કે સીધું જ બાળકને જન્મ આપ્યા બાદ માતાનું દૂધ છે એમાંથી નીકળતું એમાં જોવા મળતું એન્ટીબોડી બાળક માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય બાળકો ત્યારે માતાના ગર્ભની અંદર આપણને ખ્યાલ છે જરાયુ બરાબર એ જરાયુ દ્વારા પણ માતાના રુધિરમાંથી અમુક પ્રકારનું શું પ્રાપ્ત થઈ છે અમુક પ્રકારના એન્ટીબોડી બાળકને પ્રાપ્ત થઈ છે જે નિષ્ક્રિય પ્રતિકારકતા છે નિષ્ક્રિય એટલે શું હમણાં જોયું નિષ્ક્રિય આ સક્રિય પ્રતિકારકતા છે નિષ્ક્રિય પ્રતિકારકતા એની જગ્યાએ કેવી હોય ઝડપી હોય આ સમય માંગે સક્રિય પ્રતિકારકતા નિષ્ક્રિય સમય ન માંગે એટલે તાત્કાલિક પ્રતિકાર આપે હવે બાળકના શરીરમાં માતામાંથી સીધા જ એન્ટીબોડી ગયા બરાબર કોઈ સીધા જ ગયા તૈયાર એન્ટીબોડી ગયા માતામાંથી બાળકને બનાવવાની જરૂર નથી એટલે સીધા જ રોગ સામે પ્રતિકાર આપશે આ બધા નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણ છે બાળકો એના પછીનો એક ટોપિક આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે એમની અંદરનો એક બીજો મુદ્દો જેને આપણે કહેશું રસીકરણ અને પ્રતિકારકતા રસીકરણ અને પ્રતિકારકતા એ બળકો રસીકરણ છે હા ન દેખાતો હોય તો આ લખું છું પાછું રસીકરણ ક્યાંક ચાલુ ના કરતા કે આ હવે મજા આવશે ભણવાની કાં તો કે સાહેબ વશીકરણ સમજાવે કોને વશમાં કેમ કરવો આવા ખેલ લોકડાઉનમાં કરતા નહીં હો બધું બંધ છે હા વશમાં આપણે કોઈને કરવા નથી આપણે બાયોલોજીના વશમાં થઈ જઈએ અથવા બાયોલોજીને આપણે વશમાં કરી લઈએ ઓકે બાળકો રસીકરણ કાર્યક્રમ છે ને બાળકો એ સ્મૃતિના ગુણધર્મ આધારિત છે ગુણધર્મ આધારિત એટલે શું દાખલા તરીકે તમને ખબર છે હમણાં 2 વર્ષ પહેલા જ એક સરસ મજાનો કાર્યક્રમ ગવર્નમેન્ટે બહાર પાડેલો હતો ધોરણ 10 સુધીના તમામ બાળકોને MMR ની રસી મુકાવી મિઝલ્સ રૂબેલાની રસી ખ્યાલ છે ને પકડી પકડી ઇન્જેક્શન ડાયબર થાય કે દાબો ઓળો રો તો ટીંગા ટોળી કરી લઈ આવે ઊંધે માથે નાખીને ખંભે નાખીને કે દાબો દાબો બીજી કઈ વાત નહીં પણ સ્મૃતિ આધારિત તમારા અને મારા શરીરની અંદર ગરમી તો છે બહુ છે બળો બરાબર ભણજો કઈક ભણજો તમારા અને મારા શરીરની અંદર જો કોઈ બેક્ટેરિયા વાયરસ છે ગયા તો એને તૈયાર કરેલી સીધી રસી આપવામાં આવે શરીર જ્યારે પૂરતા પ્રમાણમાં એન્ટીબોડી બનાવવા માટે સક્ષમ ન હોય ત્યારે તૈયાર કરેલા એન્ટીબોડી દર્દીના શરીરમાં અપાય છે દર્દીના શરીરમાં તૈયાર કરેલા એન્ટીબોડી એટલે બીજું કઈ નહીં રસી એની અંદર શું હોય છે એન્ટીબોડી શરીર જ્યારે પૂરતા પ્રમાણમાં રોગકારકની સામે એન્ટીબોડી બનાવી ન શકે ત્યારે તૈયાર કરેલા એન્ટીબોડી સીધા દર્દીના શરીરમાં અપાય એ દર્દીના શરીરમાં જાય રોગકારકોને ઓળખે રોગકારકોને નાશ કરે એની અસર નાબૂદ કરે અને યાદ કરે કારણ કે એની પાસે સ્મૃતિનો ગુણધર્મ છે બરાબર અને જે પ્રમાણે રોગકારક એન્ટીજન એટલે કે વાયરસ બેક્ટેરિયા ફૂગ પ્રજીવ કે કૃમિ હોય એ પ્રમાણે ડીએનએ ટી સેલ જે છે એનું સર્જન કરે કારણ કે બી કોષ છે આપણને ખ્યાલ છે એન્ટીબોડી અને એક વખત રસી અપાવી દીધા પછી કોઈ પણ બાળકને આપણે રસી આપીએ તો એ બાળકની અંદર સ્મૃતિનો ગુણધર્મ આવી ગયો મતલબ બાળક યાદ રાખતું થઈ જાય નહીં બાળકના શરીર પાસે સ્મૃતિ છે ટીબી ની રસી બાળકને આપણે દાખલા તરીકે અપાવી નાનપણથી હવે 2 મહિના 5 મહિના કે 10 વર્ષ પછી બાળકને ટ્યુબરક્યુલોસિસ બેસિલસ નામના બેક્ટેરિયા એટેક કરશે ત્યારે જ ટીબી ની રસી સક્રિય થાય
कारण के एनी पासे स्मृति नो एक गुण धर्म मस्त छे, बराबर विपुल मात्रा में एंटीबॉडी नु सर्जन करे शरीर में अने सीधो एंटीजन ऊपर हुमलो करे अने एंटीजन ने हराई दे छे, बराबर। फॉर एग्जांपल पण आपणे જોઈએ, दाखला तरीके कोई व्यक्ति ने टिटेनस थयो छे धनु, तो धनुर थयेला व्यक्ति जे होय એ ધનુર થયેલા વ્યક્તિમાં એન્ટીબોડી આવવા તાત્કાલિક આપણે ઇન્જેક્શન લગાવી આવીએ, કારણ કે એની અંદર એન્ટીટોક્સિન મોસ્ટ એમ્પી ટોપિક થયો છે બાળકો, એન્ટીટોક્સિન ધનુર થયેલા વ્યક્તિની અંદર એન્ટીટોક્સિન। તમને મને ખ્યાલ છે આજે કોઈ વ્યક્તિને ઝેર ચડ્યું હોય ભાઈ, હે તો સર્પદંશ લાગ્યું હોય, કોઈ નાના મોટા પ્રાણીઓ કરડી ગયા હોય, બાઈટ કરી ગયા હોય, ઝેરી પ્રાણીઓ, તો એને સીધા એના ઝેરનો નાશ કરવા માટે ઝેર છે એ એન્ટીજન છે, બરાબર, પોઈઝન, તો એન્ટી પોઈઝન દાખલ કરે, ઝેર એટલે વેનોમ, તો દાખલ કરે એન્ટી વેનોમ। આ બધી વસ્તુ છે એ નિષ્ક્રિય પ્રતિકારકતા છે, નિષ્ક્રિય એટલે શું, શરીર પાસે હતી નહીં, તાત્કાલિક શરીરમાં દાખલ કરી, સીધી જ અસર બતાવી। બાળકો જ્યારે વાત આવે રસીકરણની ત્યારે તમારા માટે એક્સ્ટ્રા ટોપિક પણ આપણે અહીંયા એડ કરી લઈએ છીએ, ખાસ આને આપણે અલગથી નોટ કરી લેશું। રસીકરણના પિતાની વાત આવે ત્યારે રસીકરણના પિતા એડવર્ડ જેનર હતા, બરાબર, અને એ જ વ્યક્તિ શીતળાની રસીના શોધક પણ એડવર્ડ જેનર હતા, બરાબર, હડકવાની રસીના શોધક લુઈ પાસ્ચર હતા બાળકો। એવી જ રીતે યાદ રાખજો સ્ટેનલી પ્રોડકિન, જેને આપણે રૂબેલા કહીએ છીએ, સ્ટેનલી પ્લોટકિન નામના વૈજ્ઞાનિકે આ વસ્તુ રૂબેલાની રસીની શોધ કરી હતી, બરાબર। એના પછી આપણે દાખલા તરીકે ઇન્ફ્લુએન્ઝાની વાત કરીએ, મોરિસ ઇન્ફ્લુએન્ઝા બાળકો, ઇન્ફ્લુએન્ઝા એટલે થોમસ ફ્રાન્સિસ જુનિયર, કોણ, થોમસ ફ્રાન્સિસ જુનિયર નામના વૈજ્ઞાનિકે ઇન્ફ્લુએન્ઝા એની રસીની શોધ કરી હતી। ત્યારબાદ કદાચ આપણે વાત કરીએ તો ન્યુમોનિયાની રસીની શોધ મોરિસ હિલમેન નામના વૈજ્ઞાનિકે કરી હતી, આ અલગ તારવી લેવા મુદ્દાઓ, બરાબર। તો આવા બધા મુદ્દાઓ આની અંદર એડ કરી શકાય, અને લાસ્ટ પોલિયો, આજે ભારત પોલિયો મુક્ત છે, શીતળાથી મુક્ત છે, વિટામિન B12 ની ઉણપથી, ઉણપ હોય તો શીતળા થાય, પોલિયોની રસીની વાત આપણે કરીએ તો જોનાસ સિલ્ક નામના વૈજ્ઞાનિકે આ બધી ચર્ચા આની અંદર આપણે કરી શકીએ। તો બાળકો કહી શકાય કે આજના સમયમાં રસીકરણ કાર્યક્રમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। આશા રાખું છું આપને આ વિડીયો ગમ્યો હશે, આપણા મિત્રો અને અન્ય વ્યક્તિઓને આપણે આપણી ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઇબ કરી અને શેર કરવાનું ન ભૂલીએ। જય હિન્દ, જય ભારત।